વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા. ગુજરાતના રાજવીઓ ભાજપના સમર્થનમાં આવ્યા છે. 45 થી પણ વધુ રાજવીઓએ વડાપ્રધાનને એક સુરમાં સમર્થન આપ્યું હોવાનું સ્ટેટના રાજવી માંધાતાજીએ નિવેદન આપતા કહ્યું. રાજકોટમાં રાજવી પરિવારોની પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી, જેમાં રાજકોટ, ભાવનગર, કચ્છ, ગોંડલ, દાંતા સહિત તમામ રાજવીઓએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું હોવાની તેમણે જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે ક્ષત્રિય આંદોલનકારીઓને અપીલ પણ કરી કે બધું ભૂલીને નરેન્દ્ર મોદીના હાથે મજબૂત કરો. પીએમનું 10 વર્ષનું શાસન એ ભારતનો ભવ્ય સમય છે. સંકલન સમિતિ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંવાદ એ ચાલુ છે અને ચાલુ રહેશે, અને મને પૂરો વિશ્વાસ છે કે એ નજીકના ભવિષ્યમાં એનું સમાધાન થઈ જવું જોઈએ. માટેનો જે મારો સ્નેહ અને સંવેદના, લગાવ એની સાથે એના માટેની પીડા એ હોય જ, પરંતુ સાથે સાથે આપણે એક મેક્રોસ્કોપિક લેવલ ઉપર એક નેશનલ અને રાષ્ટ્રહિત માટે આપણે નાના વિવાદોને અત્યારના જો એક આપણે નજરઅંદાજ કરીને એક મોટા પરિપ્રેક્ષ ઉપર એક રાષ્ટ્રહિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ, ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે, એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાદ વિવાદો કે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં ન પડતા આપણે એ વિચારભેદથી ઉપર ઉઠીને એક રાષ્ટ્ર પ્રથમ છે, સર્વોપરિ છે, એ વિભાવનાની માટે આપણે કમર કસવી જોઈએ. સાબરકાંઠામાં પાર્સલમાં બ્લાસ્ટથી એક વ્યક્તિનું મોત થયું છે, જેમાં પરિવારના નામે પાર્સલ ઘરે આવ્યું.